ગુજરાતમાં આવનારા 4 દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. દુષ્કાળ જેવી સ્થિતિ ધરાવતા જિલ્લાઓ માટે આ વરસાદ રાહતના સમાચાર લઈને આવ્યો છે. તો આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદ પડશે. તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાતમાં કેવો વરસાદ લાવશે? ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને ફરી હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની 12 સપ્ટેમ્બરની આગાહી પ્રમાણે રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હાલની સ્થિતિ પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 સપ્ટેમ્બર સુધીમાં જુદા જુદા દિવસોમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારિકા, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કે કચ્છ, ભાવનગર, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં આવનારા 5 દિવસોમાં અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ વરસાદના દિવસો ચાલુ રહે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન અને ગુજરાત પાસેના વિસ્તારોમાં એક લો પ્રેશર બન્યું છે, જેના કારણે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાંત દેવેન્દ્ર ત્રિપાઠીના કહેવા પ્રમાણે અરબ સાગર પરથી આવતા પવનો ગુજરાત પર ભેજ લાવી રહ્યા છે અને તેના કારણે હાલ વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનો લગભગ આખો મોટાભાગના ગુજરાતમાં કોરો ગયો હતો અને તેના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર સર્જાવા જઈ રહ્યું છે અને તેના કારણે ફરી સારા વરસાદના દિવસો અનેક વિસ્તારોમાં જોવા મળશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ધીરે ધીરે ભારતના ભૂભાગ પર આગળ વધશે અને મધ્ય ભારતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો કે હાલ આ લો પ્રેશરનો ખરેખર માર્ગ શું હશે તેના વિશે ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ કેટલાક નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે તે રાજસ્થાન અથવા ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ફરી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. જો ગુજરાત તરફ આવશે તો તેના કારણે ફરી રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.